એ ચારણો, અમે તમને કાયમી પૂજીએ છીએ. અમે તમારી માતાજીઓના રજ બરાબર નથી. તમારી બેન દીકરી આવતી હોય તો અમે કાયમી માટે નીચું જોયું છે કે એના હામું અમારાથી નથી જોવાનું. અને કોઈ આવું બોલી જાય એક વ્યક્તિ માટે, એટલે હું તમને દંડવત પ્રણામ કરી બધા અને હાથ જોડીને સમાજ વતી કહું છું કે કોઈ સમાજનું, આમાં આહિર સમાજનું કોઈ ઓલું નથી. તમે આહિર સમાજને મહેરબાની કરીને માફ કરી દેજો. સારણનો સાળો કરતા નહીં. સારણ કોઈ દી ઘેર આવે તો 2 રૂપિયા આપીને કાઢી જ મૂકજો. ઘડી કે રહ્યા તો તમારી ધૂળ ખોદી નાખશે. આજે તમે આ તમારી સામે છે એ મહાશક્તિ છે. સારણે છે ને એની માં ને એની સોડી સિવાય કોઈને વખાણ જ નહીં કર્યા. પેલો દવો ગાય તો એ મારી માં હોનલ ને ભાંગડી ને દેવડી ને આન તીન ઝીકડા બોલાવીને તમને લૂંટી લઈ નુખા પાડે. ભાઈઓને દેવાયતનો દીકરો કપાવી નાખ્યો અને આ પંસાના પાંસાના પંસોળીને આમ કરીને તમારી માવડકી આણી નાખી. તેદુના હજી ભેગા ન્યા થતા એ કરો ને. આવા ધંધા ને કરો છો આ દેવાયતનો આ ફલાણાનો. આ તમને ભાઈએ ભાઈને નોખા પાડી દે એ જાતિ એનો એનો અસહ્યો લે એનું પતન થઈ જાય. નમસ્તે મિત્રો. જય સોમનાથ. જય સોનલ માં. જય મંગળાવાડી માં. આજે એક અતિ ગંભીર વાત કે જેમાં એક આહિર સમાજના અજાણ વ્યક્તિ કે જેને ઇતિહાસ શું છે, આપણી રખાવટ શું છે, શું કેવું યાર આવે એને જેને ખબર નથી અને મન ફાવે એમ મન ફાવે એવા વચનો કરે છે, એવું એક આહિર તરીકે ખૂબ દુઃખ થાય છે. અમને ખૂબ દુઃખ થાય છે. અમે ક્યાંક જાય છે, અમે ક્યાંક ચારણ પાસે શું મોઢું બતાવવું એ અમને કઈ સૂઝતું નથી. હું છેલ્લા 2 કલાક મને ખબર પડી ત્યાંથી સતત ને સતત એક જ વાતનો વિચાર કરું છું કે આનું શું કેવું આપણે. પણ એક માતાજીને સાક્ષી રાખીને, અમારા માતાજી એ જ છે, સોનલ માં છે, છોડવ માતાજી છે, એમને એક સાક્ષી રાખીને અમે તમને કહીએ છીએ કે ચારણો, અમે તમને કાયમી પૂજીએ છીએ. અમે તમારી માતાજીઓના રજ બરાબર નથી. તમારી બેન દીકરી આવતી હોય તો અમે કાયમી માટે નીચું જોયું છે કે એના હામું અમારાથી નથી જોવાનું. અને કોઈ આવું બોલી જાય એક વ્યક્તિ માટે, એટલે હું તમને દંડવત પ્રણામ કરી બધા અને હાથ જોડીને સમાજ વતી કહું છું કે કોઈ સમાજનું, આમાં આહિર સમાજનું કોઈ ઓલું નથી. તમે આહિર સમાજને મહેરબાની કરીને માફ કરી દેજો. માફ કરવા માટે એક જ કારણ કહું છું કે આહિર સમાજનો માણસ છે પણ એ અજાણ છે, એને માફ કરજો, અમને માફ કરજો. અમારે મોટું જોવા જેવું ક્યાંક રાખજો એટલી તમને દંડવત પ્રણામ કરીએ છીએ. તમારા માતાજીઓને દંડવત પ્રણામ, આપણા માતાજીઓને દંડવત પ્રણામ કરીએ છીએ. મહેરબાની કરીને અમને ક્યાંય મોચું જોવા જેવું રહેવું નથી અત્યારે, એટલે કૃપા કરીને તમે અમારું એટલું કરજો. અમારે શું બોલવું અત્યારે, હું શું બોલું એ મને સમજાતું નથી. પણ અમે એટલું, હું આગળ એક માતાજીની પાસેથી જ આવું છું, હું ત્યાંય કંઈ ન બોલી શકું. હું એક વિડીયો બનાવીને તમને ઓલું કરું છું. કૃપા કરીને થાય તો અમને માફ કરજો. બાકી એના પોતાના દંડ તો એને મળશે જ મળશે જ ને મળશે જ. અને અમે એવું કહીએ છીએ કે એને માતાજીના દંડે મળે ને ચારણ માતાજીના દંડ મળે ને અમે એને દુઃખા દુઆ કહીએ કે એની હાથે પેઢી હક ન રહી. પણ કૃપા કરીને પૂરા આહિર સમાજને તમે બદનામ નહીં થવા દેતા એટલી દંડવત પ્રણામ કરીને તમને કહીએ છીએ. અસ્તુ. જય માતાજી. જય સોનલ. જય મંગળાવાડી માં. જય બેલી રાત. માફ કરજો. નમસ્કાર મિત્રો. જય દ્વારકાધીશ. જય મુરલીધર. જય સોનબાઈ. જય મા મોગલ. જય પીઠળ. જય માધવરાય. હું બાબુ આહિર આપ સમક્ષ એટલે આવ્યો છું કે આજે રાતે લગભગ 4 વાગે મારો કાર્યક્રમ પૂરો કરી અને હું હોટલ ઉપર આવ્યો ત્યારે એક વિડીયો મેં જોયો છે. એક આહિર સમાજના કાર્યક્રમની અંદર એક આહિર સમાજના વડીલ શ્રી ચારણ સમાજ વિશે અને
ભગવતી વાયુ વિશે કમેન્ટ કરે છે એ જોઈ અને એક આહિર તરીકે, કલાકાર તરીકે મને થોડું અશોભનીય લાગ્યું છે. એટલે મેં આ વિડીયો બનાવ્યો છે કે એક આહિર તરીકે જેટલો કૃષ્ણ ભગવાન, કૃષ્ણ પરમાત્માનો હું ભક્ત છું, એવી જ રીતે ચારણાયુ શક્તિઓ ભગવતીઓનો પરમ ઉપાસક છું. અને આ વડીલશ્રીએ જે કમેન્ટ આપી છે એ અશોભનીય છે. ચારણો એ તો દરેક સમાજના ઇતિહાસોને ઉજાગર કર્યા છે, એમાં કાંઈ બે મત નથી. અને વ્યક્તિગત રીતે કાંઈ પણ કોઈનું કોઈએ ખરાબ કર્યું હોય તો વ્યક્તિગત આપણે કહી શકીએ, પણ આખી સમાજ વિશે કે આપણી માઓ વિશે ન કહી શકીએ. કારણ કે જે સમાજની આપણે કમેન્ટ કરી છે એ સમાજની ભગવતીઓ જ આપણી સમાજના ઘણા એવી અટકો છે એની કુળદેવી છે. હું પણ માનું છું અમારે ભગવતી કુળદેવી લગભગની ચારણ છે, તો આપણે આપણી માનું અપમાન કરીએ તો આઈનું અપમાન થાય. એટલે આપણે ક્યારે પણ આયુનું તો અપમાન કરી જ ન શકીએ. પર્સનલી રીતે તમારે વ્યક્તિગત કોઈથી કાંઈ હોય તો એને વ્યક્તિગત કહી શકો, પણ એક આયરના સ્ટેજ ઉપરથી આવું અશોભનીય છે, આવું ક્યારે ન બોલવું જોઈએ. એક આયર તરીકે હર હંમેશા ભગવતીઓનો હું પરમ ઉપાસક છું. ચારણો મારા મિત્રો છે, ચારણો મારા ભાણેજ છે, અને આખા પૃથ્વી ઉપર જગતમાં જ્યાં જ્યાં ચારણો વસે છે, એક ગરીબ ઘરનો આયર હોય અને કરોડોપતિ ચારણ હોય તો એને મામા કહે છે, અને સર્વ સમાન નાનાથી મોટા વડીલોને એ લોકો મામા કહે છે. તો મામા ભાણેજનો સંબંધ છે, અને આયુના તો આપણે પરમ ઉપાસક છીએ, એટલે આપણે કંઈ કહી જ ન શકીએ. એટલે એક આયર તરીકે અને એક કલાકાર તરીકે જેટલા કૃષ્ણ ભગવાન, રામ ભગવાનના અને હિન્દુ દેવી દેવતાઓના જેટલા ગુણગાન ગાઈ, એટલા ને એટલા હું ભગવતીઓ આયુ ચારણ આયુના ગુણગાન ગાઈએ છીએ. અને એના ગુણગાન ગાવા વગર અમારા કાર્યક્રમો જ નથી થતા ભાઈ, જેવી છે એ વાત કરું છું. તો એટલે આમાં પાછું વિડીયોમાં એવું પણ ન સમજવું કોઈ કે ભાઈ એના એમના ભાઈના સ્વાર્થ માટે થઈ અને કરે છે તો ખોટી વાત. સત્યને હંમેશા સાથ આપવો એ નિયમ હોવો જોઈએ. ભગવતીઓનો ઉપાસક છું અને ભગવતીઓનો બધાએ સેવા કરીએ છીએ અને કરવી જોઈએ હર હંમેશા. જ્યારે બેન જાહલને ચિંતમાં જરૂર પડી ત્યારે ભગવતી ચારણ આવી વરૂડી હોય, મા ખોડિયાર હોય, ત્યારે આપણી બેનને સાથ આપ્યો છે, તો આપણે કેવી રીતે એ આયુને કાંઈ બોલી શકીએ. એટલા માટે હું આ જે વડીલ બોલ્યા છે એ અશોભનીય છે અને વખોડું છું, એમને સાથ નથી આપતો. અને ભગવતીઓ સદાય બધાને ખુશ રાખે. જય સોનબાઈ, જય મોગલ, જય દ્વારકાધીશ, જય સિયારામ. ગઈકાલે જે તળાજા આહિર સમાજના સ્ટેજ ઉપરથી આહિર સમાજના એક આગેવાને ચારણ સમાજની દીકરીઓ, ચારણ સમાજની માતાજીઓ, આપણી પણ માતાજીઓ જ છે, આ ચારણ સમાજના જે કલાકારો અને ચારણ સમાજની એક ઠેકડી ઉડાડી છે પોતાની અલગ જ ભાષામાં, પોતાની અલગ જ માનસિકતામાં, આવા આગેવાનની આહિર સમાજ ખરેખર ટીકા કરે છે. હું ચારણ સમાજને એક વિનંતી કરું છું કે આપણે મામા ભાણેજના જે સંબંધ છે એ કાયમીની માટે ટકાવી રાખજો. અમે પણ એ સંબંધને ટકાવીને હાલીએ છીએ, ચારણ સમાજને આદરથી જોઈએ છીએ, ચારણ સમાજની દીકરીઓને માતાજી તરીકે જોઈએ છીએ, અને અમારા ઘરમાં પણ અમે ચારણ સમાજની કુળદેવી તરીકે સ્વીકાર્યા છે. જે માતાજીઓ છે એને અમે કુળદેવી જે છે અમારા ચારણ સમાજના જ છે બધાના. તો આવા એક ખોટા માણસો, જે ખોટા આગેવાનો, જે પોતાની રીતે પોતાની માનસિકતામાં, ખરાબ માનસિકતામાં જે અમારા સમાજનું સ્ટેજ લઈને સમાજની એક બદનામી કરી છે, તો આવી બદનામીને અમે પોતે વખોડીએ છીએ, કે આવા લોકોને વખોડીએ છીએ, આવા આગેવાનોને વખોડીએ છીએ. આવા સમાજના આગેવાનને અમે કાયમીની માટે એક વસ્તુ કહેવા માગશું કે જો કોઈ પણ તમારે પણ કોઈની હારે વાંધો હોય તો તમારે પોતાના રીતે કહેવું જોઈએ. સમાજના ઓથમાં કે સમાજના સ્ટેજ ઉપર આવીને આવી વાત ના કરવી જોઈએ. હું આહિર સમાજના એક યુવાન તરીકે, આહિર સમાજના એક નાના કાર્યકર તરીકે હું ચારણ સમાજની માફી માગું છું. સમાજ ક્યારેય આવી બાબતને સહકાર અથવા તો એને સ્વીકારતો પણ નથી, જે એણે જે કાલે રીતે વાત કરી છે.
આહિર સમાજ અને ચારણ સમાજ કાયમીની માટે મામા ભાણેજ તરીકે રહ્યા છે અને આવું નવું મામા ભાણેજ તરીકે આપણે આગલા પણ જે આપણા ભવિષ્ય છે એમાં પણ વધુ લાગણીથી જોડાઈ રહી, આવા લોકોના હિસાબે ક્યાંય આપણામાં તિરાડ ના પડે અને તમે બધા સમાજ આહિર સમાજને પણ દોષિત ના ગણો એવી અમારી એક લાગણી અને માગણી પણ કહી શકીએ કે ભાઈ અમારી આ ભૂલ તો જે કોઈ લોકોએ કરી છે એ સમાજના સ્ટેજ ઉપર કરી છે પણ એમાં ક્યાંય સમાજ દોષિત નથી એ અમને પાકી ખબર છે. આવા લોકોના હિસાબે આહિર સમાજ નીચું જોવાનું થયું છે એ પણ બહુ સાચી વાત છે. બધાને અમે ચારણ સમાજને ફરી ફરી વાર માફી માગીએ છીએ કે આપણે મામા ભાણેજના સંબંધ જે છે અને તમે જે સ્ટેજ ઉપરથી આહિર સમાજનો ઇતિહાસ ઉજાગર કરો છો એમાં તમે પૈસા લેવા માટે નહીં પણ તમારી લાગણી દેખાડો છો મામા ભાણેજની અને માજે માતાજીઓ છે એ અમે કાયમીન માટે પૂજીએ છીએ અને પૂજતા રહીએ અને આપણે કાયમીન માટે મામા ભાણેજ તરીકે રહીએ. હું ફરી ફરી વાર માફી માગું છું. જય દ્વારકાધીશ. આવા લોકોના હિસાબે સમાજને માફ કરશો, ક્યાંય સમાજ દોષિત નથી એટલે જેથી કરીને માતાજીના જે કોઈ મંદિરો છે જે કાંઈ એના પોતાના આપણે કહી શકીએ ગિરીશ બાપા અને ગિરીશ આપા અને બધા જે કાયમીની માટે અમારી સાથે એવડી ઉંમર છે તો એ મામા કહે છે તો અમને પણ એક આજે હરમ આવે છે કે ભાઈ વો આવા લોકોના હિસાબે કોઈ પણ અમારા સમાજને ખોટી ખરાબ નજરેથી ના જોતા અમે એ લોકોની યારે ક્યાંય નથી. એ એક બે માણસને હિસાબે કદાચ અમે સમાજને બીજું તો શું કહી શકીએ, બસ માફી માગીએ છીએ ચારણ સમાજની અને કાયમીની માટે આપણી લાગણી આવીને આવી આનાથી વધારે રહીએ એવી હું ચારણ સમાજને વિનંતી કરું છું અને ફરી ફરી વાર માફી માગીએ છીએ. આવા લોકોને હિસાબે સમાજ ક્યાંય દોષિત ન થાય એવી અમારી વિનંતી છે. જય દ્વારકાધીશ. જય માં સોનલમાં, જય માં ખોડિયારમાં.